મિત્રો, તમને જો અમારો વિડીયો જોયા પછી પસંદ આવે તો એક લાઈક અને એક શેર કરજો. નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઈલી કરંટ અફેર્સ તારીખ 13 જાન્યુઆરી 2018 વિશે માહિતી મેળવીએ. જોઈએ આપણે આગળ. ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના 4 જજ મીડિયાની સામે આવે છે. તો એવો શું પ્રોબ્લેમ હતો કે ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના 4 જજ મીડિયાની સામે આવે છે? જોઈએ જજીસે જસ્ટિસ લોયાનાના મોતના મામલાની સુનાવણી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તો જજીસે જસ્ટિસ લોયાનાના મોતના કોના મોતના લોયાનાના મોતના મામલાની સુનાવણી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તો જસ્ટિસ કુરિયન જોસેફ, જેઓ કેરળના વતની છે, 3 તલાકને ગેરકાનૂની ગણાવ્યા હતા. જે આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, જસ્ટિસ કુરિયન જોસેફ કેરળના વતની છે, 3 તલાકને ગેરકાનૂની ગણાવ્યા હતા. બીજા જસ્ટિસ હતા જસ્ટિસ જે ચેલમેશ્વર, આંધ્રના વતની છે, બોલવાની આઝાદી માટે કલમ 66 રદ કરી હતી. જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, જસ્ટિસ જે ચેલમેશ્વર આંધ્રના વતની છે, બોલવાની આઝાદી માટે કલમ 66 રદ કરી હતી. આગળ જોઈએ આપણે, ત્રીજા જસ્ટિસ છે રંજન ગોગોઈ, આસામના વતની છે. જસ્ટિસ કાજુ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જેઓ જસ્ટિસ છે, જસ્ટિસ રંજન ગોગોઈ આસામના વતની છે, જસ્ટિસ કાજુ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. ચોથા જસ્ટિસ છે જસ્ટિસ મદન લોકુર, દિલ્હીના વતની છે, મણિપુર અથડામણની તપાસના આદેશ આપ્યા હતા. જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, ચોથા જસ્ટિસ છે મદન લોકુર, દિલ્હીના વતની છે, મણિપુર અથડામણની તપાસના આદેશ આપ્યા હતા. તો આ 4 જસ્ટિસ છે જેમણે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમનું નામ છે જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર, જેમના વિશે આપણે જોઈ ચૂક્યા છીએ. હવે 13 જાન્યુઆરી 2018. આગળ જોઈએ આપણે, ઇસરોનો 100મો સેટેલાઇટ લોન્ચ, 31માંથી 3 ભારતના હતા. તો ઇસરોનો 100મો સેટેલાઇટ લોન્ચ થયો છે, જેમાં 31 ઉપગ્રહોને એક સાથે લોન્ચ કર્યા હતા, તેમાં 3 તો ભારતના ઉપગ્રહ હતા. જોઈએ આપણે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ ગુરુવારે સફળતાપૂર્ણ 31 સેટેલાઇટ અંતરિક્ષમાં લોન્ચ કર્યા હતા. તેમાંથી 28 બીજા દેશોના હતા અને 3 ભારતે જાતે બનાવેલા છે. તો ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેનું પૂરું નામ છે, તેણે ગુરુવારે સફળતાપૂર્વક 31 સેટેલાઇટ અંતરિક્ષમાં લોન્ચ કર્યા હતા, જેમાંથી 28 બીજા દેશોના હતા અને 3 ભારતના હતા. તેમાં કયા કયા હતા તેના વિશે જોઈએ. તો આ 3 સ્વદેશી સેટેલાઇટમાં ઇસરોનો બનાવેલો 100મો સેટેલાઇટ પણ સામેલ હતો. ઇસરોના 100મા સેટેલાઇટનું નામ કાર્ટોસેટ 2 છે. તો આ 3 સેટેલાઇટ જે ભારત દ્વારા ભારતના હતા, એમાં 100મો સેટેલાઇટ ઇસરોનો હતો, જે ઇસરોના 100મા સેટેલાઇટનું નામ હતું કાર્ટોસેટ 2. જોઈએ આગળ આપણે, આ મિશન સફળ થવાની સાથે જ અંતરિક્ષમાં હવે આપણા 102 સેટેલાઇટ લોન્ચ થઈ ચૂક્યા છે. તો આ મિશન જેવું સફળ થયું છે અને એની સાથે જ અંતરિક્ષમાં આપણા 102 સેટેલાઇટ લોન્ચ થઈ ચૂક્યા છે. આગળ જોઈએ આપણે, આ મિશનમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, યુકે અને યુએસએના પણ સેટેલાઇટ મોકલાયા હતા. તો આ મિશનમાં જે 31 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા, તેમાં બીજા અન્ય દેશોમાં કોનો કોનો સમાવેશ થતો હતો? જોઈએ, કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, યુકે અને યુએસએનો પણ સમાવેશ થતો હતો, જેના સેટેલાઇટ પણ 31માં સામેલ હતા. આગળ જોઈએ આપણે, બધા જ 31 સેટેલાઇટનું વજન 1323 કિલોગ્રામ છે. તેમાં એકલા કાર્ટોસેટ 2નું વજન 710 કિલોગ્રામ છે, જ્યારે બાકી 30 સેટેલાઇટનું કુલ વજન 713 કિલોગ્રામ છે. તો બધા જ 31 સેટેલાઇટનું ટોટલ વજન કેટલું હતું? 1323 કિલોગ્રામ હતું. તેમાં કાર્ટોસેટનું વજન 710 હતું અને અન્ય બાકી 30 સેટેલાઇટનું વજન 613 કિલોગ્રામ હતું. આ હતા 31 સેટેલાઇટ જેને ભારતે હમણાં જ લોન્ચ કર્યા. તેમાં ભારતના 3 સેટેલાઇટ હતા. ભારતના 3 સેટેલાઇટમાં ઇસરોનો 100મા સેટેલાઇટનું નામ હતું કાર્ટોસેટ 2 અને આ સાથે જ ભારતે 102 સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યો છે. જે મિશનની અંદર કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, યુકે અને યુએસએના સેટેલાઇટ પણ મોકલાયા હતા. તમામ 31 સેટેલાઇટનું વજન 1323 કિલોગ્રામ છે અને તેમાં કાર્ટોસેટનું વજન 710 કિલોગ્રામ છે, જ્યારે બાકી 30 સેટેલાઇટનું વજન 613. હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની પ્રશ્નોત્તરી વિશે ચર્ચા કરી લઈએ. તો આગળ જોઈએ આપણે, પ્રથમ પ્રશ્ન ઉપર નજર કરીએ. ઇતિહાસમાં પહેલીવાર 4 જસ્ટિસે કોના મોતના મામલાની સુનાવણી પર સવાલ કર્યા હતા? તો આ 4 જસ્ટિસે કોના મોતના મામલાની સુનાવણી પર સવાલ કર્યા હતા? તો જસ્ટિસ લોયાનાના મોતના મામલાની સુનાવણી પર સવાલ કર્યા હતા. જોઈએ આપણે, કયા 4 જસ્ટિસે મીડિયા સમક્ષ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ ભરી છે? જોઈએ, તેમના નામ છે જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ મદન લોકુર. આ 4 જસ્ટિસ હતા, જેમાં જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર. આ 4 જસ્ટિસે મીડિયા સમક્ષ પહેલીવાર ઇતિહાસમાં પ્રેસ કોન્ફરન્સ ભરી છે. આગળ જોઈએ આપણે, પ્રશ્ન નંબર 3 ઉપર, તાજેતરમાં જસ્ટિસ કુરિયન જોસેફે 3 જસ્ટિસ સાથે રહીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ કયો ચુકાદો આપ્યો હતો? તો જસ્ટિસ
કુરિયન જોસેફે કયો ચુકાદો આપ્યો હતો? તો તેના વિશે જોઈએ તો 3 તલાકને ગેરકાનૂની રીતે તેમણે ચુકાદો આપ્યો હતો. તેમનું નામ હતું કુરિયન જોસેફ, જેમણે હમણાં જ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રશ્ન નંબર 4 પર જોઈએ તો તાજેતરમાં જ ઈસરોએ કેટલા એક સાથે સેટેલાઇટ લોન્ચ કર્યા હતા? તો તાજેતરમાં ઈસરોએ 31 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા, તેમાં ભારતના 3 સેટેલાઇટ હતા. આગળ જોઈએ આપણે, તાજેતરમાં ઈસરોએ 31 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા, જેમાં ભારતનો કયો સૌથી વજનદાર સેટેલાઇટ સામેલ હતો? તો ભારતનો ઈસરોનો કાર્ટોસેટ 2 જે સૌથી વજનદાર સેટેલાઇટ સામેલ હતો, જેનું વજન હતું 710 કિલોગ્રામ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6 પર નજર કરીએ. તાજેતરમાં ઈસરોએ 31 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા, જેમાં ભારતના કેટલા ઉપગ્રહો હતા? તો 3 ઉપગ્રહો ભારતના હતા. તાજેતરમાં ઈસરોએ 31 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા, જેમાં ભારતના 3 ઉપગ્રહો હતા. આગળ